विद्यामित्रों आरडीए प्राइमरी स्कूल गोलाबोर पाटण धोरण 7 विषय गुजराती एकम नंबर 10 वलेरी अवकाशीय सहर। विद्यार्थी मित्रों गया वीडियो अंदर आपणे पाना नंबर 60 पर अभ्यास कर्यो, हवे पाना नंबर 61 पर आपणे चर्चा करीशुं। तो दरेक विद्यार्थी मित्र पाना नंबर 61 पेरेग्राफ नंबर 1 पर ध्यान आपे। कोण जाणे કેટલા કલાકો વિદ્યા હશે અહીં પહોંચવા, કઈ આ જગ્યા હશે, કયો ગ્રહ અને કઈ દુનિયા હશે। પેલા યાનમાં કોઈ નહોતું એટલે કદાચ રિમોટ સંચાલિત હોય, પરંતુ હવે અહીં કોઈ જોવા મળવું જોઈએ ને। યાન દ્વારા તેઓ આ વિચિત્ર દુનિયામાં પહોંચી ગયા હતા। અહીં પણ આછા કે ઘેરા લાલ રંગનું સામ્રાજ્ય લાગતું હતું, ઠંડી પણ ખૂબ હતી। થોડી વાર પછી સામેના ષટ્કોણ આકાર જેવા દરવાજામાંથી એક વિચિત્ર આકૃતિ અંદર પ્રવેશી। એ ત્રણે પ્રથમ પૃથ્વીવાસી હતા જે અત્યારે પરગ્રહી જીવને જોઈ રહ્યા હતા। વિરાટ ને યાદ આવ્યું આ ઈટી એટલે કે એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલ, એનું શરીર રાખોડી રંગના રબરમાંથી બનેલું હોય તેવું નરમ અને ઊંચું લાગતું હતું। નાક કાન જેવી રચના કળાતી નહોતી, આંખો કપાળથી ઘણી નીચી, વિચિત્ર અને સંપૂર્ણ ગુણ હતી। પક્ષીની જેમ તેની ઉપર પાંપણો ન હતી, માથાનો ભાગ મોટો હતો અને તેની ઉપર વાળ ન હતા। રાખોડી રંગના માથા ઉપર કેરિયર જેવી બે ત્રણ રચના લગાડેલી હતી। એટલી વારમાં એ વિચિત્ર જીવ તેની સાવ નજીક આવી ગયો। તેણે વારાફરતી ત્રણેયના હાથને પોતાના હાથ વડે સ્પર્શ કર્યો। તેના હાથના વિચિત્ર લાંબા આંગળાઓ પર પુશ બટન જેવી સ્વીચો જડાયેલી હતી, કદાચ એમાંથી કોઈ એવો પ્રવાહ તેઓના શરીરમાં વહ્યો કે તરત જ ત્રણેય ખેંચાતા ખેંચાતા એની પાછળ ચાલ્યા લાગ્યા। વિદ્યાર્થી મિત્રો હવે પેરેગ્રાફવાઇઝ આપણે સમજણ મેળવીશું। આ ત્રણેય મિત્રો વલય વિરાટ વિસ્મય આ ત્રણેય હવે પરગ્રહ વાસીઓના કેદી બની ગયા હતા। હવે એ ત્યાંથી પૃથ્વી ગ્રહ છોડી અને હવે કોઈ બીજા જ ગ્રહ ઉપર એ જઈ રહ્યા છે। ત્યારે થયું કે આ સમય કેટલો બધો અહીં પહોંચવા માટેનો સમય વીત્યો હશે, કોણ જાણે કેટલાય કલાકો વીત્યા છે આ પરગ્રહવાસીઓ દુનિયામાં પહોંચતા। કઈ આ જગ્યા હશે, તેમના માટે જગ્યા પણ નહોતી, નવી હતી, એ ત્રણે અજાણ હતા। આ જગ્યા કેવી હશે, એવા વિવિધ પ્રશ્નો આ ત્રણેયના મનમાં થવા લાગ્યા। કયો ગ્રહ કે કઈ દુનિયા હશે, કે આજે આપણે પૃથ્વી ગ્રહ છોડી અને જ્યાં બીજા જ કોઈ અજાણ ગ્રહ પર આવી પહોંચ્યા છે તો આ ગ્રહ કયો હશે, એના વિશે પણ એમને મનની અંદર પ્રશ્નો થયા। પેલા યાનમાં કોઈ નહોતું એટલે કદાચ રિમોટ સંચાલિત હોય, યાનની અંદર માત્ર વલય વિરાટ અને વિસ્મય આ ત્રણ મિત્રો જ જોવા, બાકી એ યાનની અંદર કોઈ જોવા મળતું નહોતું। ત્યારે એમના મનની અંદર પ્રશ્ન છે કે જરૂર આ કોઈ રિમોટ સંચાલિત, અહીંયા શબ્દ આવ્યો છે રિમોટ સંચાલિત એટલે કે એક ઇલેક્ટ્રોનિક સાધન છે। વિચિત્ર એટલે કે સાવ નવી દુનિયા ક્યારે
પણ આખા દરવાજે કે છ ખૂણા વાળી જગ્યા વાળો દરવાજામાંથી એક વિચિત્ર આકૃતિ એમને અંદર પ્રવેશી. આ ત્રણેય મિત્રોએ શું જોયું? છ ખૂણા વાળી જગ્યા એટલે કે દરવાજામાંથી એક સાવ અલગ પ્રકારની આકૃતિ એમને જોવા મળી, કે સાવ કોઈ દિવસ જોઈ પણ ન હોય અને નવાઈ લાગે એવી એ આકૃતિ અંદર પ્રવેશી. એ ત્રણેય પ્રથમ પૃથ્વીવાસી હતા અને અત્યારે પરગ્રહ જીવને જોઈ રહ્યા હતા. ત્રણેય સૌ પ્રથમ પૃથ્વીવાસી હતા, પરંતુ અત્યારે આ ત્રણેય મિત્રો એ પૃથ્વીવાસી નથી રહ્યા, આખું બીજા ગ્રહ ઉપર એ પહોંચી ગયા છે. ત્યાં ગ્રહના લોકો એ સાવ વિચિત્ર અલગ પ્રકારના દેખાઈ આવે છે, જે આ ત્રણેય મિત્રોએ સૌ પ્રથમવાર એમને જોયા. વિરાટે યાદ આવ્યું, આ ઇઝ ઈટી એટલે કે એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલ, એટલે પૃથ્વી પર ન રહેતું. અહીં શબ્દ છે એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલ, એટલે કે પૃથ્વી પર ન રહેતું એવો સાવ અલગ પ્રકારનો જીવ એ આપણને જોઈ રહ્યા છીએ. એનું શરીર પણ રાખોડી રંગના એ રબડમાંથી બનેલું છે. જે પરગ્રહવાસીઓ છે એ દેખાવે કેવા? સાવ અલગ. એમનું શરીર રાખોડી રંગના નરમ અને ઊંચા રબડમાંથી બનેલું હતું. નાક કાન જેવી રચના કળાતી હતી અને તેમનો જે ચહેરો હતો એ નાક કે કાન કંઈ જ દેખાતું નહોતું. આંખો કપાળથી ઘણી નીચી, આંખો પણ કપાળથી ઘણી નીચી અને વિચિત્ર એ દેખાવ એમનો લાગતો હતો. એ આંખો એ સંપૂર્ણ ગોળ હતી, એની પર પાપણ કે એવું કંઈ જ દેખાતું નહોતું. સાવ અલગ પ્રકારનો એમનો ચહેરો હતો. પક્ષીની જેમ તેની ઉપર પાપણો નહોતી, માથાનો ભાગ મોટો હતો અને એ માથાનો જે ભાગ હતો એ સહેજ મોટો હતો. અને પક્ષીની જેમ એમની આંખો પર ક્યાંય પાપણો દેખાતી નહોતી, એવો એમનો ચહેરો હતો. એવો એમની આંખો સાવ વિચિત્ર લાગે તેવો દેખાવ, અને તેની ઉપર વાળ પણ નહોતા અને જે માથાનો ભાગ હતો ત્યાં એ વાળ પણ ત્યાં જોવા મળે નહીં. રાખોડી રંગના માથા પર એરિયલ જેવી બે ત્રણ રચના હતા. માથા પર વાળ નહોતા પણ એની જગ્યાએ એરિયલ હતા એવો એમનો દેખાવ હતો. એટલી વારમાં એ વિચિત્ર જીવ તેની સામ નજીક આવી ગયો. તેણે વારાફરતી ત્રણેયના હાથે પોતાના હાથને સ્પર્શ કર્યો. થોડીક વારમાં એ વિચિત્ર જીવ આ ત્રણેયની ખૂબ નજીક આવી ગયો અને આ ત્રણને સ્પર્શ કરે છે. તો તેના હાથના વિચિત્ર લાંબા આંગળા ઉપર તેના આંગળા પણ સાવ વિચિત્ર અને સાવ અલગ એ દેખાઈ આવ્યા હતા. આંગળાઓ કેવા હતા? ત્યાં પુષ્પટર જેવી રચના કરી હતી, જે આ પરગ્રહવાસીઓ જે આંકડા હતા ત્યાં પુષ્પટર જેવી રચના કરેલી. કદાચ એમાંથી કોઈ એવો પ્રવાહ તેઓના શરીરમાં ગયો, એ જે પુષ્પટરથી એ પ્રવાહ એમના શરીરમાં ગયો, એ તરત જ ત્રણેય ખેંચાતા ખેંચાતા એની પાછળ ચાલવા લાગ્યો. એવી કંઈ વિશેષ આધુનિક ટેકનોલોજીથી કંઈક બનાવેલું કે એ ત્રણેય વલય વિરાટ અને વિસ્મય આ ત્રણેય મિત્રો આ પરગ્રહવાસીઓની પાછળ ખેંચાતા ખેંચાતા ચાલવા લાગ્યા. વિદ્યાર્થી મિત્રો, હવે પાના નંબર 62 ની આવતા પીઢીને આપણે ચર્ચા કરીશું. પાના નંબર 161 નો એકવાર ઘરે આદર્શ